મેં તમને અગાઉના એક લેક્ચરમાં જણાવ્યું હતું કે અમુકનો આટલો બધો ઊંડાણપૂર્વકનો અભ્યાસ કરવો જરૂરી કેમ હોય છે, કારણ આજ તો એ સિદ્ધાંતો છે કે જેના પાયા પર આપણી આખી આખી રાજ્ય વ્યવસ્થા ઉભી થઈ છે, આપણા દેશના બંધારણની જોગવાઈઓ એના અનુચ્છેદના ભાગો એ આ સિદ્ધાંતોના આધાર ઉપર તૈયાર થયા છે. એટલે જ તો મેં આપણે જણાવ્યું હતું કે જ્યારે જ્યારે પણ આપણે બંધારણના ભાગો એના અનુચ્છેદો અને જોગવાઈઓનો અભ્યાસ કરીશું ત્યારે સવાલ કરીશું કે આ જોગવાઈની પાછળ રહેલો અમુકનો સિદ્ધાંત કર, એનાથી સુંદર બીજો કોઈ અભ્યાસ જ ના હોઈ શકે. અત્યારે હું તમારી સાથે આ જ કામ કરવા જઈ રહ્યો છું. ન્યાય ત્રણ પ્રકારનો તમને અહીંયા આગળ દર્શાવવામાં આવેલો છે. એમાંથી જે રાજકીય ન્યાયની વાત કરાયેલી છે અહીંયા તો એ સિદ્ધાંત તરીકે જ આપેલો છે, પરંતુ તેનું અમલીકરણ અથવા તો કહો કે રાજકીય ન્યાય લોકોને કઈ રીતે અપાવડાવવો એ માટેની જોગવાઈઓ તમને જોવા મળશે બંધારણના ભાગ ત્રણની અંદર. ભાગ ત્રણ કે જે મૂળભૂત અધિકારો વિશે છે, ફંડામેન્ટલ રાઇટ્સ વિશે છે, અનુચ્છેદો 12-35 ખૂબ ઊંડાણપૂર્વક ત્યારે આપણે ભણીશું. એ તો અલગ 15-20 કલાકની ચર્ચાઓ છે, ભણીશું આપણે. એ મૂળભૂત અધિકારોને ભણતા પહેલા અહીંયાથી સ્પષ્ટતા લઈને જાઓ કે એની પાછળ આપણને રાજકીય ન્યાય અપાવવાનો વિચાર રહેલો છે બંધારણના ઘડવૈયાઓ. એ જ રીતે સામાજિક અને આર્થિક ન્યાયની વાત જ્યાં આમુખમાં સૈદ્ધાંતિક રીતે કરવામાં આવી છે, આજ ન્યાયના સિદ્ધાંતોને તમે મૂર્તિવંત થતા જોઈ શકશો બંધારણના ભાગ 4 ની અંદર, કે જે છે રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો વિશે, ડિરેક્ટર પ્રિન્સિપલ્સ ઓફ ધ સ્ટેટ પોલિસી વિશે, અનુચ્છેદો 36-51 એ પણ ડિટેલમાં આપણે સમજીશું. પણ અહીંયાથી પણ તમે તમારી પરીક્ષા માટે સવાલ બનાવી શકો. કલ્પના શક્તિ તમારી વિકસાવવાની છે, મુદ્દાઓ તો એના એ જ છે, પુસ્તકોમાં એ ઘણી ખરી જગ્યાએ આપેલા હોય, પણ એને વાંચીએથી મતલબ શું કે જો એમાંથી પરીક્ષા લક્ષી શું છે એ જ આપણે ન સમજી શકીએ. આ દરેક મુદ્દાનો જે આપણે અભ્યાસ કરીએ એમાંથી સતત પ્રશ્નો બનાવતા રહેવું પરીક્ષાની આ જ માંગ છે.